बंध रहेशे। आवतीकालथी रासर एरपोर्ट शुरू थवा जई रह्यो छे, त्यारे राजकोट एरपोर्ट पर शिफ्टिंगनी कामगीरी शुरू करवामां आवी छे। ऑफिस माटेना फर्निचर अने साधन सामग्रीओ शिफ्ट करवामां आवी छे। नवा एरपोर्ट पर सौप्रथम कस्टम सर्विस शुरू थशे। आती काले हीरासर एरपोर्ट है, त्यांथी फ्लाइट टेकऑफ थवा जाइ रही है। त्यारे हाल है ते राजकोट एरपोर्ट है ते बंद हालत में जोवा मळी रह्यो छे। अने खास करीने जो बात करवामां आवे तो गई काले छे ते छेल्ली फ्लाइट है ते राजकोट एरपोर्ट पर थी उपड़ी हती। अने वात करवामां आवे तो जे हाल छे ते शिफ्टिंगनुं कामगीरी चाली रही छे, अने खास करीने ऑफिस माटेनी जे सामग्री होय छे ते हाल छे ते शिफ्ट करवामां आवी रही छे। फर्निचर होय के पछी अन्य साधन सामग्री होय छे ते पण हाल शिफ्टिंग माटेनी कामगीरी शरू करी देवामां आवी छे। अने जाने लागी रही है कि राजकोट एरपोर्ट से एक भूतकाळ बनी गयु होयतेवुं लागी रह्युं छे। खास करी अने जो वात करवामां आवे तो जे हीरासर एरपोर्ट खाते छे ते दरेक सामग्री छे ते लई जवामां आवी रही छे। अने जे वात करवामां आवे तो जे राजकोट एरपोर्ट छे एक भूतकाळ बनतुं होय तेवुं लागी रह्युं छे, ज्यां लाखोनी संख्यामां लोको छे ते एरपोर्टथी छे ते मुसाफरी करता होय छे, परंतु छे ते हाल छे ते खाली ખમ જોવા મળી રહ્યું છે। અને વાત કરવામાં આવે તો જે હીરાસર એરપોર્ટ છે ત્યાં છે એ તે હાલ શિફ્ટિંગની કામગીરી ચાલી રહી છે, અને જે આ રાજકોટ એરપોર્ટ છે તે ભૂતકાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે। અને જે વાત કરવામાં આવે તો જે અલગ અલગ ફ્લાઇટો છે તે રાજકોટ એરપોર્ટ પરથી વર્ષોથી ઉપડતી હોય છે, અને જ્યાં લાખો લોકો છે તે મુસાફરી કરતા હોય છે, પરંતુ હાલ છે તે આજનો દિવસ છે। અને જે વાત કરવામાં આવે તો હીરાસર એરપોર્ટ પણ આજનો દિવસ બંધ રહેવાનું છે, અને જે રાજકોટ એરપોર્ટ છે તે એક ભૂતકાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં રાજાશાહી વખતથી આ એરપોર્ટ છે એની સ્થાપના થઈ હતી, અને જે અત્યાર સુધીમાં છે તે લાખોની સંખ્યામાં છે તે મુસાફરોએ મુસાફરી કરી હતી, અને જે હીરાસર એરપોર્ટની શરૂઆત થતાં અને જે વડાપ્રધાનનો છે ડ્રીમ પ્રોજેક્ટ શરૂ થવાના કારણે છે તે રાજકોટ એરપોર્ટ છે તે એક ખંડેર અથવા તો તે ભૂતકાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે। જે ગઈકાલે છે તે છેલ્લી ફ્લાઇટે છે તે અહીંથી ઉડાન ભરી હતી, અને જે કર્મચારી હોય છે તે સલામી આપી અને તેને બિરદાવી હતી। પરંતુ વાત કરવામાં આવે તો જે રાજકોટ એરપોર્ટ છે તે રાજાશાહી વખતથી છે એ અહીંથી લોકોએ મુસાફરી કરી છે, રાજાશાહી વખતથી છે તે અહીં એરપોર્ટની સ્થાપના થઈ હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો જે હાલ છે હીરાસર એરપોર્ટની શરૂઆત થવાની સાથે જ તે એ રાજકોટ એરપોર્ટ છે તે ભૂતકાળ બનતું જોવા મળી રહ્યું છે, અને શિફ્ટિંગની કામગીરી હાલ ચાલી રહી છે। અને વાત કરવામાં આવે તો જે હીરાસર એરપોર્ટ ખાતે છે એ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન અનુભવવી પડે તે માટે ઇલેક્ટ્રિક બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ વાત કરવામાં આવે તો જે આ રાજાશાહી વખતથી જે એરપોર્ટની સ્થાપના થઈ હતી તે એરપોર્ટ છે હાલ એક ભૂતકાળ બનતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ। સુરતના ડિંડોલીમાં રહેતા 27 વર્ષીય યુવક મહંમદ કલીમને સાપે કરડી જતા મોત નીપજ્યું હતું। યુવક જાડી ઝાખરામાં શૌચ માટે ગયો હતો, દરમિયાન સાપે કરડી લેતા યુવક બે